हेलो फ्रेंड्स, वेलकम बैक। यूनिट 5 में आपणे रीड 1 लास्ट लेक्चर में पूरो कर्यो। हवे रीड 2 में जईए छे। रीड 2 ए एक पोयम छे जेनुं टाइटल छे नो मेन आर फॉरेन। मतलब के कोई पण माणस ए विदेशी नथी, बधा ज आपणा देशना छे। मतलब के बधा एक ज परिवारना छे, एक ज पृथ्वी परना माणसो छे, समान छे। एटले आपणे माणस माणस वच्चे जे भेदभाव राखी छे એ રાખવાનો નથી। તેના પોએટ છે જેમ્સ કિર્કપ। જોઈ લઈએ પોયમ। એ આપણને જે સંસ્કૃતમાં એક ઉક્તિ કહેવામાં આવી છે કે વસુધૈવ કુટુંબકમ, પૃથ્વી એ આપણું કુટુંબ છે। વસુધા એટલે પૃથ્વી, પૃથ્વી સમસ્ત પૃથ્વી એ આપણું કુટુંબ છે। એટલે સમસ્ત પૃથ્વી પર રહેલા માણસો એ આપણા જ પરિવારજનો છે। જો આપણે આવી ભાવના લાવીશું તો આ દુનિયામાંથી યુદ્ધ નામનો શબ્દ ક્યાંય જોવા મળશે નહીં। આવું ક્યારે થાય છે? યુદ્ધનો મતલબ વાતાવરણ ક્યારે ઊભું થાય છે? જ્યારે આપણે બીજાથી અલગ છીએ, બીજા લોકો આપણા દુશ્મનો છે, આવું બધું વિચારીએ છીએ ત્યારે। જો આપણે એવું વિચારીએ કે એ લોકો આપણા જેવા જ છે, આપણા માના જ એક છે, તો આપણને ક્યારે આવા વિચારો આવશે નહીં। એટલે અહીંયા ખાસ કહેવામાં આવ્યું છે કે નો મેન આર ફોરેન, કોઈ બહારનો વ્યક્તિ નથી, બધા પૃથ્વી પરના ભાઈ બહેનો છે, એવું ભાઈચારો અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે। જોઈ લઈએ પોયમ, પેજ નંબર 53, યુનિટ 5, રીડ 2, નો મેન આર ફોરેન। રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન। રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો, કોઈ માણસ અજાણ્યો નથી, નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ એ વિદેશ નથી। સ્વદેશી જ છે આપણે બધા એવું માનવાનું છે। બિનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ, બિનીથ એટલે નીચે, અંડર। ઓલ યુનિફોર્મ, યુનિફોર્મનો મતલબ છે કે જુદા જુદા પહેરવેશ, જુદા જુદા પહેરવેશની નીચે સિંગલ બોડી બ્રેથ, એક જ બોડી, એક જ શરીર શ્વાસ લઈ રહ્યું છે। એક જ શરીરનો મતલબ છે એક સમાન શરીર, બધાના પહેરવેશ જુદા જુદા છે। આખી પૃથ્વીમાં રહેતી માનવજાત જુદા જુદા એરિયા મુજબ જુદા જુદા પહેરવેશ હોય છે, પરંતુ બધાનું શરીર તો સમાન જ છે। બે આંખો, બે પગ, બે હાથ, આ રીતે જોવા જઈએ તો માણસનું સ્ટ્રક્ચર તો સમાન જ છે। લાઇક અવર્સ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ। આપણા જેવું જ શરીર દરેકનું છે, માત્ર બધાના પહેરવેશ જુદા જુદા છે। ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, આપણા ભાઈઓ મતલબ કે જેને આપણે વિદેશીઓ ગણીએ છીએ, તે આપણા ભાઈઓ જ્યાં ચાલે છે એ જમીન છે। ઇઝ અર્થ લાઇક ધીસ, એ પૃથ્વી જ છે આના જેવી। આના જેવી એટલે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, ચાલીએ છીએ, એ જ પૃથ્વી ઉપર આપણા ભાઈઓ પણ રહે છે અને ચાલે છે। ઇન વિચ વી ઓલ શેલ લાઈ, અને કદાચ આ જ પૃથ્વી ઉપર આપણે આડા પડીશું, મતલબ કે એક વખત આ જ પૃથ્વી ઉપર આપણે ક્યારેક મૃત્યુ પણ પામીશું, અને એ લોકો પણ આ જ પૃથ્વી ઉપર મૃત્યુ પામવાના છે। તો બધાની રહેવાની જગ્યા તો એક જ છે। ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, એ લોકો પણ જાગૃત છે, જાણકાર છે, શેના, સન એન્ડ એર એન્ડ વોટર, સૂર્યથી પરિચિત છે, હવાથી પરિચિત છે, પાણીથી પરિચિત છે। આ ત્રણ બેઝિક વસ્તુઓ થઈ જે આપણા જીવનમાં જરૂરી છે, જે આપણે માણસ તરીકે જરૂરી ગણીએ છીએ, સૂર્ય, હવા, પ્રકાશ, પાણી, આ બધું, એ જ વસ્તુ એ લોકો માટે પણ એટલું જ જરૂરી છે। એ લોકો એટલે દરેક વિદેશી, જેને આપણે વિદેશી કહીએ છીએ, એટલે બધા માણસો માટે સન એર વોટર જાણકાર છે અને મહત્વનું જ છે। આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાવડ, દરેક વ્યક્તિઓ હાર્વેસ્ટ એટલે પાક, જે આપણે લણ્યો છે, પાકમાં ખેતી કરીને જે પાક પ્રાપ્ત કર્યો છે તે। સ્ટાવડ એટલે કે ભૂખમરો, તો આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, આપણે જેમ
શાંતિપૂર્વક ખેતી કરીને પાક લણીએ છીએ અને એ ખાઈએ છીએ, એ જ રીતે પેલા લોકો પણ ખેતીમાંથી પ્રાપ્ત કરેલો પાક ખાય છે. મતલબ જે રીતે ખાવાની આપણી રીત છે એવી જ રીતે એ લોકોની છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉટ, વોર યુદ્ધની જો વાત કરવામાં આવે તો લાંબા શિયાળાના યુદ્ધમાં જે લોકો ભૂખમરાને લીધે પીડાતા હોય છે, તો જો યુદ્ધ થાય તો ત્યાંના લોકોને પણ ભૂખમરો લાગુ પડે છે, આપણા લોકોને પણ ભૂખમરો લાગવો પડે છે. અને ભૂખમરાને અંતે જે લોકો જે રીતે એ લોકો પાકને ભોજનને આરોગે છે, એ જ રીતે આપણે પણ આરોગીએ છે. રીત ભાતો સરખી જ છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેમના હાથ આપણા હાથ જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન વી રીડ, અને આ લાઇનમાં આપણે વાંચીએ છીએ કે અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. આપણે જે રીતે લેબર કરીએ છીએ, લેબર એટલે મજૂરી, એ પણ સેમ જ છે. એ લોકોની જે મજૂરી છે એમની અને આપણી મજૂરી સેમ છે. મજૂરીનો મતલબ શું છે કે કાર્ય, કોઈ પણ કાર્ય, હાથ દ્વારા કરવામાં આવતું કાર્ય, પૈસા રળવાનું કાર્ય, ખાવા પીવા માટે આપણે જીવન નિર્વાહ ચલાવવા માટે જે કંઈ કામ કરીએ છીએ આપણે હાથથી કરીએ છીએ. એવું કહેવાય છે કે હાથ એ કર્મ કરવા આપ્યા છે, એમને જે રીતે કર્મો કરવાના હોય છે એ જ રીતે આપણે પણ કર્મો કરીએ છીએ. રિમેમ્બર દે હેવ આઈઝ લાઇક અવર્સ દેટ વેક, યાદ રાખજો કે એમને પણ આંખો છે કે જે જાગે છે. આપણે જાગીએ છીએ આપણી આંખો ખોલીને, એ જ રીતે એ લોકો જાગે છે એમની આંખો દ્વારા. ઓર સ્લીપ, અથવા તો ઊંઘી પણ જાય છે આંખો દ્વારા. જેમ આંખો બંધ કરીને આપણે જાગીએ છીએ અને ઊંઘીએ છીએ, એ જ રીતે એ લોકો પણ આંખો બંધ કરીને ઊંઘે છે, આંખો ખોલીને જાગે છે. આ બધી રીત વાતો સેમ જ છે. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ, અને એવી તાકાત રહેલી છે એમની પાસે પણ જે આપણી પાસે પણ છે, જે તાકાત કેન બી વોન બાય લવ, જે પ્રેમથી જીતી શકાય છે. તો આપણે જો તેમના તરફ પ્રેમ દર્શાવીએ તો આપણે એમને જીતી શકીએ છીએ, કદાચ એ લોકો પણ પ્રેમભાવ દર્શાવે તો એ લોકો પણ આપણા દિલ પર રાજ કરી શકે છે. મતલબ કે વેરભાવવાળી જીતની વાત નથી થતી, પરંતુ એકબીજાના દિલ જીતવાની વાત થાય છે. તો જે માણસ તરીકે આપણે અનુભવીએ છીએ એવું જ એ લોકોનામાં પણ અનુભવ જોવા મળે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. લેન્ડ એટલે જમીન, આપણે દેશની વાત કરીએ, દરેક દેશની જમીન ઉપર કોમન સમાન લાઈફ છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, બધા જ લોકો સમજી શકે અને જાણી શકે એવી. મતલબ કે દરેક દેશમાં જે રીતે લાઈફસ્ટાઈલ ચાલે છે, જીવન કેવી રીતે જીવવાય છે, તો દરેક દેશમાં સમાન રીતે જ જીવન જીવવામાં આવે છે, જે આપણે બધા સમજીએ છીએ અને જાણીએ પણ છીએ. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ, વેનએવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે તમારા ભાઈને નફરત કરો. ભાઈ એટલે ભાઈ ભાઈ, મતલબ કે એક દેશના લોકો બીજા દેશના લોકોને નફરતથી જુએ છે, તો એ પણ આપણા ભાઈઓ જ છે. તો યાદ રાખો કે જ્યારે જ્યારે આપણને આપણા ભાઈઓ પ્રત્યે નફરત કરવાનું કહેવામાં આવે છે, ઇટ ઇઝ અવર સેલ્સ દેટ વી શેલ ડિસ્પોઝેસ, બિટ્રે, કન્ડેમ. તો એ આપણી જાત હશે, અવર સેલ્સ એ આપણી જાત જ છે કે જે વી શેલ ડિસ્પોઝેસ, જેનાથી આપણે વંચિત રહીએ છીએ, બિટ્રે જેને આપણે છેતરીએ છીએ, અને કન્ડેમ જેને ધિક્કારીએ છીએ. આપણી જાત અને એમની જાત સરખી છે. અત્યાર સુધી જે સમાનપણું આપણે જોઈ ચૂક્યા આ પોયમમાં, કે આપણામાં અને બીજા વિદેશીઓમાં શું સમાનતા રહેલી છે, બધી જ દરેક રીતે સમાન જ છે. જીવન પણ સરખી રીતે સમાન રીતે જીવીએ છીએ. તો પછી યાદ રાખો કે હવે જ્યારે આપણને કોઈ એમ કહે કે તમારા ભાઈઓને નફરત કરો, તો પછી યાદ રાખજો એ નફરત તમે તમારા ભાઈઓને નહીં પરંતુ પોતાની જાતને કરો છો. શા માટે? કારણ કે તમારી જાત એમની જાત બધું સમાન જ છે, તમારા જેવું જ એ જીવ છે. તો જો એમને નફરત કરો છો તો તમે પોતાની જાતને નફરત કરો છો, જો એમને ડિસ્પોઝેસ કરો છો તો તમે તમારી જાતને ડિસ્પોઝેસ કરો છો, એમને બિટ્રે કરો છો કે એમને કન્ડેમ કરો છો તો તમે તમારી જાતને બિટ્રે કરો છો અને કન્ડેમ કરો છો.
Remember, we who take arms against each other, it is the human earth that we defile. યાદ રાખજો, આપણે કે જેઓ એકબીજાની વિરુદ્ધમાં હાથ ઉઠાવીએ છે અથવા તો શસ્ત્ર ઉઠાવીએ છે, તો ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, એ માણસોની જ પૃથ્વી છે, દેટ વી ડિફાઇલ, કે જેને આપણે સ્પોઇલ, ગંદી કરીએ છીએ. એટલે જ્યારે પણ આપણને એવું યાદ રાખો કે જ્યારે પણ તમે એકબીજાની વિરુદ્ધમાં શસ્ત્ર ઉઠાવો છો અથવા એકબીજાની વિરુદ્ધમાં હાથ ઉઠાવો છો, તો તમે પોતાની જ પૃથ્વીને વિનાશ કરો છો અથવા તો પોતાની જ પૃથ્વીને બરબાદ કરો છો. આવું યાદ રાખજો. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન. હેલ્સ ઓફ ફાયર, હેલ એટલે નર્ક, હેલ્સ ઓફ ફાયર, આગનું જે નર્ક છે, આપણી અંદર જે આગ લાગેલી છે બીજા પ્રત્યે દુશ્મનાવટ કરવાની, એ નર્કની વાત છે. એન્ડ ડસ્ટ આઉટરેજ, આઉટરેજ એટલે ગુસ્સો. ડસ્ટ જેને આપણે ઘરમાં માટી આવે છે ને આપણે ડસ્ટ કહીએ છીએ, મતલબ કે કચરો, કચરા સમાન આપણો ગુસ્સો, નર્ક સમાન આપણી અંદરની આગ. કેવી આગ? દુશ્મનાવટની આપણી અંદરની આગ, કચરા જેવો આપણો ગુસ્સો કે જે કશા જ કામનો નથી. ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન. આ બધું જો જશે તો યાદ રાખો કે ઇનોસન્સ એટલે નિર્દોષતા, હવામાં રહેલી નિર્દોષતા તો બધે સમાન જ છે. એટલે આપણે આજે અહીંયા આવી રીતે આઉટરેજમાં નુકસાન કરીએ છીએ, એકબીજા સાથે યુદ્ધ કરીએ છીએ, પણ એની અસર ક્યાં થાય છે? પૃથ્વી પર રહેલી ઇનોસન્સ હવા ઉપર, નિર્દોષ હવા કે જેને આમાં કોઈ લેવા દેવા જ નથી. અને એ જ હવા જ્યાં આપણે રહીએ છીએ એ હવાથી જ આપણે શ્વાસ લઈએ છીએ. તો અંતે તો આપણે આપણી જાતને જ નુકસાન કરીએ છીએ, આપણે આપણી જાતને ધિક્કારીએ છીએ એવું સાબિત થાય છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ વ્યક્તિ એ વિદેશી નથી અને કોઈ વ્યક્તિ એ અજાણ્યો નથી. બધા આપણા જાણીતા છે, બધા આપણા પરિચિતો છે, એટલે બધા આપણા ભાઈઓ છે. ભાઈચારાની રીતે આપણે આખી પૃથ્વીને, વસુદૈવ કુટુંબકમ મુજબ પૃથ્વીને જ આપણું કુટુંબ માનવાનું છે, જેથી કરીને કોઈ તમને એવું કહે કે તમે પેલા લોકો તરફ ધિક્કાર નજરથી જુઓ, તો યાદ રાખો કે એ ધિક્કાર તમે તેમને નહીં પરંતુ પોતાની જાતને કરો છો. કારણ કે જેવા તમે છો એવા જ એ છે. બધા લોકોમાં સામ્યતા રહેલી છે, જીવન જીવવાની શૈલી પણ સેમ છે, તેમનું બોડી પણ સેમ છે, માત્ર ને માત્ર પહેરવેશ જુદા જુદા છે. તો યાદ રાખો કે કોઈ વ્યક્તિ એ અજાણ્યું નથી અને કોઈ કન્ટ્રી એ ફોરેન નથી. થેન્ક યુ.